Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyadesh Vidyasankul under the valuable guidance by Mr. G.M. Sutriya sir. I welcome you all to our 25th lecture. Students, in this lesson, we are going to start the first lesson from Flamingo, and the name of the lesson is The Last Lesson, right? It is just in contradiction, you know, of the beginning, you know. Though it is the first lesson of the textbook, its name is The Last Lesson. So now the, you know, someone might think that it is going to be the last lesson and after this the textbook will get over, will be finished. But it is not so. Friends, the first lesson is the last lesson. आ lesson विषय जो आपने बात करी है विद्यार्थी मित्रों, तो this lesson has been written by Alphonse Daudet, बराबर Alphonse Daudet. अबे Alphonse Daudet जो है तो ते French novelist है तो इटले के novels लगता है, पोते French writer था, अने short story writer पन था. હવે આ લાસ્ટ લેસન જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે ધ લાસ્ટ લેસન ઇઝ સેટ ઇન ધ ડેઝ ઓફ ધ ફ્રેન્કો પ્રુશિયન વોર, એટલે કે ફ્રાન્સ અને પર્શિયન જો વોર થયું હતું, પ્રુશિયન વોર, બરાબર, દેટ વોઝ ફોટ બિટવીન 1870 to 1871. દેટ વોર હેડ કન્ટિન્યુડ ફોર 1 year, ઇન વિચ France was defeated by Prussia, led by Bismarck. હવે જે બિસ્માર્ક હતું, બિસ્માર્ક દ્વારા જે પ્રુશિયાને કંટ્રોલ કરવામાં આવતું હતું, તો એ પ્રુશિયા દ્વારા ફ્રાન્સને હરાવવામાં આવ્યું. પ્રુશિયા ધેન કન્સિસ્ટેડ ઓફ વોટ નાવ આર ધ નેશન્સ ઓફ જર્મની. હા, હવે પ્રુશિયા જે છે ને, અત્યારનું જે જર્મની કહેવાય છે ને, જર્મનીના જે રાષ્ટ્રો, એ પ્રુશિયા હતું. પોલેન્ડ એન્ડ પાર્ટ્સ ઓફ ઓસ્ટ્રિયા, અત્યારના જે આ બધા ભાગ જેવાય કહેવાય છે, ઓસ્ટ્રિયા, પોલેન્ડ અને જર્મની, એ એક સમયનું પ્રુશિયા હતું. હવે આ સ્ટોરીની અંદર શું થાય છે વિદ્યાર્થી મિત્રો, ઇન ધ સ્ટોરી ધ ફ્રેન્ચ ડિસ્ટ્રિક્ટ્સ ઓફ એલ્ઝેક એન્ડ લોરેન, અલ્ઝેક અને લોરેનના જે ડિસ્ટ્રિક્ટ જે છે ફ્રાન્સની અંદર આવેલા, ફ્રેન્ચ ડિસ્ટ્રિક્ટ છે, હેવ પાસ્ડ ઇન ટુ પ્રુશિયન હેન્ડ્સ. હવે સ્વાભાવિક રીતે તે પ્રુશિયાએ હરાવી દીધું હતું ફ્રાન્સને, એટલે આ જે ફ્રેન્ચ ડિસ્ટ્રિક્ટ જે છે, અલ્ઝેક અને લોરેન, એ આવી ગયા હતા પ્રુશિયનના હાથમાં. એટલે કે હવેથી એનો કંટ્રોલ જે છે એ પ્રુશિયાને હાથમાં હતો. હવે આગળ થાય છે એવું વિદ્યાર્થી મિત્રો, કે એ લોકોએ ફ્રાન્સની અંદર જે સ્કૂલો ચાલતી હોય એમાંથી ફ્રેન્ચ લેંગ્વેજ કાઢીને એ લોકોની પ્રુશિયન લેંગ્વેજ એ લોકો દાખલ કરવાનું નક્કી કરે છે. એટલે આ લેસનની અંદર એક ફ્રેન્ચ લેસન જે છે, બરાબર, ફ્રેન્ચ લેંગ્વેજની અંદર એ લોકોને જે લેસન લેવામાં આવી રહ્યો છે તે છેલ્લો લેસન છે, પછી ફ્રેન્ચ લેંગ્વેજમાં લેસન લેવામાં આવશે નહીં, આ એના વિશેનો પાર્ટ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા જે તમને વર્ડ બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો, એ બધા જ તમને ટેક્સ્ટબુકમાં જાણવા મળશે. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ ધીસ લેસન. અને આ લેસનની અંદર જે આઈ મીન્સ ઓથર જે છે એ પોતે જ્યારે શાળાએ જાય છે ત્યારે છેલ્લો દિવસ હોય છે ફ્રેન્ચ લેંગ્વેજ ફ્રેન્ચ ક્લાસનો, અને એ સમયનો જે માહોલ જે છે, એ સમયનું જે દ્રશ્ય જે છે એના વિશે વાત કરવામાં આવી છે. ઓકે, તો જોઈએ આપણે. આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ વેરી લેટ ધેટ મોર્નિંગ એન્ડ વોઝ ઇન ગ્રેટ ડ્રેડ ઓફ અ સ્કોલ્ડિંગ. વોઝ ઇન ગ્રેટ ડ્રેડ ઓફ અ સ્કોલ્ડિંગ, એટલે કે મને ઠપકો મળશે, બરાબર, મને ખીજાશે સર, એવું મને લાગતું હતું, મને ડર હતો. Especially because M. Hamel had said that he would question us on participles and I did not know the first word about them. હવે મને ઠપકો એટલા માટે મને બીક હતી કારણ કે અમારા જે ટીચર હતા
બરાબર, એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એમ હેમલ. એણે અમને કીધેલું કે તે અમને પાસ્ટ પાર્ટિસિપલ વાળા જે ક્રિયાપદ હોય ને વર્બ્સ, એના પાસ્ટ પાર્ટિસિપલ અમને પૂછશે. અને મેં એમાં કાંઈ તૈયારી કરી ન હતી, મને તો પહેલો વર્ડ નહોતો આવડતો. ફોર અ મોમેન્ટ આઈ થોટ ઓફ રનિંગ અવે એન્ડ સ્પેન્ડિંગ ધ ડે આઉટ ઓફ ડોર્સ. ઇટ વોઝ સો વોર્મ, સો બ્રાઇટ. હવે થોડીક વાર તો મને વિચાર આવ્યો એ કેમ કે હું સ્કૂલમાંથી ભાગી જાઉં, બરાબર, કારણ કે અને બહાર રહી જાઉં, અને કારણ કે બહારનું જે વાતાવરણ હતું ને ઇટ વોઝ સો વોર્મ એન્ડ સો બ્રાઇટ, ખૂબ જ સરસ હતું અને વોર્મ હતું, હુંફાળું હતું. ધ બર્ડ્સ વેર ચર્પિંગ એટ ધ એજ ઓફ ધ વુડ્સ એન્ડ ઇન ધ ઓપન ફિલ્ડ બેક ઓફ ધ સો મિલ ધ પ્રુશિયન સોલ્જર્સ વેર ડ્રિલિંગ. ડ્રિલિંગ એટલે કવાયત કરવી, કસરત કરવી, બરાબર. પક્ષીઓ ચીંચી કરી રહ્યા હતા વૃક્ષો પર, અને જે પ્રુશિયન સોલ્જર્સ હતા એ પોતે કસરત, એ લોકોની જે પરેડ હોય, કવાયતો એ કરી રહ્યા હતા. ઇટ વોઝ ઓલ મચ મોર ટેમ્પટિંગ ધેન ધ રૂલ ઓફ ધ રૂલ ફોર પાર્ટિસિપલ, બટ આઈ હેડ ધ સ્ટ્રેન્થ ટુ રેસિસ્ટ એન્ડ હરીડ ઓફ ટુ સ્કૂલ. હવે વિદ્યાર્થી મિત્રો, ઓથર શું કહે છે કે એ બધું ખૂબ જ લલચામણું હતું કે હું બહાર જાઉં, એ જગ્યાએ જતો રહું, પરંતુ મારામાં એટલી તો તાકાત હતી કે હું એ મારો જે ઈચ્છા હોય એને હું કંટ્રોલ કરું, બરાબર, મારી ઈચ્છાને હું કંટ્રોલ કરું, અને હું પછી સ્કૂલે આવ્યો. નાવ નેક્સ્ટ વોટ હેપન્સ જોઈએ. વેન આઈ પાસ ધ ટાઉન હોલ ધેર વોઝ અ ક્રાઉડ ઇન ફ્રન્ટ ઓફ ધ બુલેટિન બોર્ડ. હવે ત્યાં આગળ ચોકની અંદર જ્યારે ઓથર પોતે ટાઉન હોલમાંથી પસાર થાય છે ત્યારે એક બુલેટિન બોર્ડની સામે લોકોની ભીડ હોય છે. ફોર ધ લાસ્ટ ટુ યર્સ ઓલ અવર બેડ ન્યૂઝ હેડ કમ ફ્રોમ ધેર. ધ લોસ્ટ બેટલ્સ, ધ ડ્રાફ્ટ, ધ ઓર્ડર્સ ઓફ ધ કમાન્ડિંગ ઓફિસર, એન્ડ આઈ થોટ ટુ માય સેલ્ફ વિધાઉટ સ્ટોપિંગ, વોટ કેન બી ધ મેટર નાઉ. હવે છેલ્લા કેટલાક વર્ષોથી, બરાબર, ફોર ધ લાસ્ટ ટુ યર્સ, હવે બે વર્ષથી જે પણ કાંઈ સારા ખરાબ સમાચાર હોય, યુદ્ધને લગતા હોય, નવા નિયમોને લગતા હોય, એ બધા જ સમાચારો તે બુલેટિન બોર્ડમાંથી આવેલા. એટલે હવે મેં વિચાર્યું કે હવે વોટ કેન બી ધ મેટર નાઉ, હવે એ કે શું બાબત હશે, મતલબ હવે શું થયું હશે એ કેમ. જોઈએ આગળ શું થાય છે. Then, as I hurried by as fast as I could go, the blacksmith watcher, એનું નામ શું છે, watcher, who was there with his apprentice reading the bulletin, called after me, don't go so fast, bub, શું છે, yes, bub, you will get to your school in plenty of time. શું કહે છે કે તું ન જાય કે એટલો બધો ફાસ્ટ ન દોડી કે તારી પાસે ઘણો સમય છે, એવું કોણે કીધું, બ્લેક સ્મિથે, બરાબર. બ્લેક સ્મિથ એટલે જે લુહાર હોય ને એ, અને એના એપ્રેન્ટાઇઝ સાથે ત્યાં હતો. એપ્રેન્ટાઇઝ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? તો કે એના જે કારીગરો હોય બધા, શિખાઉ કારીગર નહીં બધા, એની સાથે એ ત્યાં હતો. અને એણે કીધું કે ભાઈ તું દોડમાં આવી કે તારી પાસે બહુ સમય છે સ્કૂલે પહોંચવાનો. આઈ થોટ He was making fun of me and rich M. Hamel's little garden all out of breath. હવે મને એમ થયું કે તે મારી મજાક ઉડાવી રહ્યો છે, અને એવી રીતે કે હું તો ઝડપથી તે મિસ્ટર હેમલ્સના નાનકડા એવા બગીચામાં પહોંચી ગયો. આઉટ ઓફ બ્રીથ એટલે કે હાફતા હાફતા પહોંચી ગયો, દોડતા. યુઝવલી વેન સ્કૂલ બિગેન ધેર વોઝ અ ગ્રેટ બસલ વિચ કુડ બી હર્ડ આઉટ ઇન ધ સ્ટ્રીટ. હર્ડ આઉટ ઇન ધ સ્ટ્રીટ એટલે શેરીઓમાં પણ સંભળાય, ગલીઓમાં પણ સંભળાય. ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ડેસ્ક, લેસન્સ રિપીટેડ ઇન યુનિઝન વેરી લાઉડ વિથ અવર હેન્ડ્સ ઓવર અવર ઇયર્સ ટુ અન્ડરસ્ટેન્ડ બેટર, ટુ અન્ડરસ્ટેન્ડ better, and the teacher's great ruler rapping on the table,
હવે આ બધી જ એક સ્કૂલના વાતાવરણની વાત છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે સ્કૂલ શરૂ થાય ને ત્યારે બહુ બસલ હોય. બસલ એટલે ઘોંઘાટ, શોરબકોર, બરાબર. અને જે ગલીઓમાં પણ સાંભળી શકાય, શેરીઓમાં પણ સાંભળી શકાય. ઓલી જે બેન્ચ હોય ને, બેન્ચને આમ ખોલવાની, ભીડવાનો અવાજ, પછી લેસન રિપીટેડ ઇન યુનિઝન. ઇન યુનિઝન એટલે એક સાથે વિદ્યાર્થીઓ બોલે ને બધા, એક સાથે. ટીચર કાંઈ બોલાવતા હોય તો એ લોકો એક સાથે બોલે, એને ઇન યુનિઝન કહેવાય. વેરી લાઉડ, બહુ જોરથી, કે વિદ્યાર્થીઓ એકસાથે લેસન બોલતા. વિથ અવર હેન્ડ્સ ઓવર અવર ઇયર્સ ટુ અન્ડરસ્ટેન્ડ બેટર. પછી અમારા જે હાથ હોય એ અમે ક્યાં રાખી દીધા હોય, કાન ઉપર, કારણ કે કાન ઉપર હાથ રાખીએ તો જ અમને સારું સંભળાય એ માટે. અને ટીચર્સનું જે ગ્રેટ રૂલર હોય, રેપિંગ ઓન ધ ટેબલ, અને ટેબલ પર શિક્ષકની ફૂટપટ્ટી પડતી હોય, પછાડવાનો અવાજ આવતો હોય, આ બધું જ સામાન્ય રીતે સ્કૂલનું વાતાવરણ હતું. બટ નાવ ઇટ વોઝ ઓલ સો સ્ટીલ. પણ હવે એ કે ખૂબ જ શાંત થઈ ગયું બધું. આઈ હેડ કાઉન્ટેડ ઓન ધ કોમોશન ટુ ગેટ ટુ માય ડેસ્ક વિધાઉટ બીંગ સીન. આઈ હેડ કાઉન્ટેડ ઓન ધ કોમોશન. કાઉન્ટેડ ઓન ધ કોમોશન એટલે કે આજે બધો એનો અવાજ આવતો હોય ને વિદ્યાર્થી મિત્રો, બધા જ સ્ટુડન્ટ્સનો, એને કોમોશન કહેવાય. તો એ કે હું એનો લાભ લઈ લેતો, એ બધાના અવાજમાં, શોરબકોરમાં એ કે હું મારી જગ્યાએ જઈને બેસી જતો. એટલે ટીચરને ખબર ન પડતી કે ભાઈ આ ભાઈ મોડા આવ્યા, વિધાઉટ બીંગ સીન, એટલે એને ખબર ન પડે તે રીતે. બટ ઓફકોર્સ ધેટ ડે એવરીથિંગ હેડ ટુ બી એઝ ક્વાઇટ એઝ સન્ડે મોર્નિંગ. પણ તે દિવસે તો ઓલી સન્ડે મોર્નિંગ કેમ હોય, પ્રેયર હોય એ ટાઈપની, બધી જ વસ્તુ, બધી જ જે અવાજ હતો એ શાંત હતો. થ્રુ ધ વિન્ડો I saw my classmates already in their places and M. Hamal walking up and down with his terrible iron ruler under his arm. હવે એ દિવસે બધું જ શાંત હતું, બધા જ વિદ્યાર્થીઓને મેં જોયા, એ બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની જગ્યા પર બેસી ગયેલા. એ બધા ક્યાં બેસી ગયેલા વિદ્યાર્થી મિત્રો, પોતપોતાની જગ્યા પર. અને એમ હેમલ જે છે એ પણ આવી ગયા હતા ક્યારના, અને એ સ્કૂલ ક્લાસરૂમની અંદર આમથી તેમ ચાલી રહ્યા હતા, હાથમાં એની ફૂટપટ્ટી હતી. નાવ સી વોટ હેપન્સ. આઈ હેડ ટુ ઓપન ધ ડોર એન્ડ ગો ઇન બિફોર એવરી બોડી. યુ કેન ઇમેજિન હાઉ આઈ બ્લશ એન્ડ હાઉ ફ્રાઇટન આઈ વોઝ. હવે શું કહે છે ઓથર, કે હવે એ દિવસે તો બધા જ આવી ગયા હતા, એટલે હું કાંઈ બચી શકું એમ હતો નહીં, એટલે બધાની નજરે એ કે હું ચડી ગયો, અને બધાની સામે થઈને એ કે મારે ચાલીને જવું પડ્યું મારી જગ્યાએ. એટલે તમને આમ ઇમેજિન કરી શકો છો કે હું કેટલો શરમાઈ ગયો હોઈશ, કે હું કેટલો ડરી ગયો હોઈશ. બટ નથિંગ હેપન, પણ કાંઈ થયું નહીં. એમ હેમલ સો મી એન્ડ સેઇડ વેરી કાઇન્ડલી, ગો ટુ યોર પ્લેસ ક્વિકલી લિટલ ફ્રેન્ડ્સ, વી આર બિગિનિંગ વિધાઉટ યુ. હવે ફ્રાન્સ નામ છે, આઈ મીન્સ ફ્રાન્સ, હા, અહીંયા તમારે સમજવાનું, આઈ મીન્સ ફ્રાન્સ. હવે એ ફ્રાન્સને કહે છે કે ભાઈ તું તારી જગ્યાએ વયો જાય, કે ફ્રાન્સ અમે તારી વગર જ શરૂ કરવા જઈ રહ્યા હતા, મતલબ કે હવે તું આવી ગયો છો એટલે હવે સારું થયું, આપણે શરૂ કરીએ લેસન. આઈ જમ્પ્ડ ઓવર ધ બેન્ચ એન્ડ સેટ ડાઉન એટ માય ડેસ્ક. આઈ જમ્પ્ડ ઓવર ધ બેન્ચ એટલે કે હું તો બેન્ચ પર કૂદકો મારીને બેસી ગયો, બરાબર છે. સેટ ડાઉન એટ માય ડેસ્ક એટલે કે મારી ડેસ્ક પર કૂદકો મારીને બેસી ગયો. નોટ ટિલ ધેન વેન આઈ હેડ ગોટ અ લિટલ ઓવર માય ફ્રાઇટ ડીડ આઈ સી દેટ અવર ટીચર હેડ ઓન હિઝ બ્યુટિફુલ ગ્રીન કોટ. હવે શું કહે છે કે નોટ ટિલ ધેન એટલે ત્યાં સુધી, હજી વેન આઈ હેડ ગોટ એટ લિટલ ઓવર માય ફ્રાઇટ એટલે કે હજી તો મેં મારા ડર પર, મેં મારી બીક પર થોડો કાબુ મેળવ્યો હતો, ત્યાં મારું ધ્યાન ગયું કે અમારા ટીચરના ઉપર. હવે ટીચર શું પહેર્યું હતું, ઓન હિઝ બ્યુટિફુલ ગ્રીન કોટ, એણે ગ્રીન કોટ પહેર્યો હતો સુંદર મજાનું. હિઝ ફ્રિલ્ડ આ ટીચર છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે, મે બી હિઝ ફ્રિલ્ડ શર્ટ એન્ડ ધ લિટલ બ્લેક સિલ્ક કેપ ઓલ એમ્બ્રોઇડર્ડ ધેટ હી નેવર વોર એક્સેપ્ટ ઓન ઇન્સ્પેક્શન એન્ડ પ્રાઇઝ ડેઝ.
એમ્બ્રોઇડર કરેલું, એટલે કેવું લાગે, એમ્બ્રોઇડરી કરેલી આવે ને, એ એક ફેશન છે એમ. તો એનો જે શર્ટ હતો એ ફ્રિલ્ડ હતો, પછી એનો જે ધ લિટલ બ્લેક સિલ્ક કેપ એણે પહેરી હતી, અહીંયા તમે યુ કેન સી ઓવર હિયર, રાઈટ. પછી એમ્બ્રોઇડર કરેલું શર્ટ હતો. પછી એ કોઈ દિવસે પહેરતો નહીં, ક્યારે પહેરતો, માત્ર ઓન ઇન્સ્પેક્શન, એટલે કે બહારથી કાંઈ કોઈ પણ જાતનું આમ ઇન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે, અને કોઈ ઇનામ વિતરણનો દિવસ હોય ને, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ડેઝ, ત્યારે જ એ પહેરતા. પણ આજે તો એ કે આ મને નવાઈ લાગી કે આજે એવું કાંઈ તો છે નહીં, છતાંય કે આ ટીચરે આવું પહેર્યું છે. બિસાઇડ્સ ધ હોલ સ્કૂલ સીમ્ડ સો સ્ટ્રેન્જ એન્ડ સોલમ. સોલમ મીન્સ ઉદાસ, દુઃખી, નિરાશ, એને સોલમ કહેવાય. હવે આ ઉપરાંત કે આખી શાળા કેવી લાગતી હતી, સો સ્ટ્રેન્જ, ખૂબ જ વિચિત્ર લાગતી હતી અને ખૂબ જ દુઃખી લાગતી હતી. બટ ધ થિંગ ધેટ સરપ્રાઇઝ મી મોસ્ટ વોઝ ટુ સી ઓન ધ બેક બેન્ચીસ ધેટ, નાવ સી, થોડુંક ઉપર લઈ જવું પડશે, બટ રાઈટ, શું કહે છે, બટ ધ થિંગ ધેટ સરપ્રાઇઝ મી મોસ્ટ વોઝ ટુ સી, એટલે કે મને જે વસ્તુએ સૌથી વધારે નવાઈ પમાડી એ કઈ વસ્તુ હતી, તો કે એ જોઈને, શું જોઈને, તો કે ઓન ધ બેક બેન્ચીસ ધેટ વેર ઓલવેઝ એમ્પટી ધ વિલેજ પીપલ સિટિંગ ક્વાઇટલી લાઇક અવર સેલ્ફ. પણ છેલ્લી બેન્ચોમાં કે જે કાયમ એમ્પટી રહેતી, એટલે કે એ બેન્ચ ઉપર કોઈ બેસતું નહીં, પણ આજે તો એ કે ગામના લોકો આવીને ત્યાં બેઠા છે. હવે આ દ્રશ્ય મેં જોયું ને, એટલે મને ખૂબ જ નવાઈ લાગી. ઓલ્ડ હાઉઝર વિથ હિઝ થ્રી કોર્નર હેટ, ઓલ્ડ હાઉઝરો એટલે કે આ એક વ્યક્તિનું નામ છે, અને એની જે થ્રી કોર્નર હેટ છે એમાં ધી ફોર્મર મેયર, ધ ફોર્મર પોસ્ટમાસ્ટર એન્ડ સેવરલ અધર્સ બિસાઇડ્સ. કોણ કોણ છે આમાં, તો કે ઓલ્ડ હાઉઝર તો છે જ તે, પછી ફોર્મર મેયર પણ છે, ફોર્મર પોસ્ટમાસ્ટર પણ છે, અને બીજા કેટલાક પણ ગામના લોકો એ કે આવ્યા છે, બધા જ લોકો ત્યાં બેઠા છે, રાઈટ. નાવ સી વોટ હેપન, એવરીબોડી લુક્ડ સેડ એન્ડ હાઉઝર હેડ બ્રોટ એન ઓલ્ડ પ્રાઇમર. ઓલ્ડ પ્રાઇમર એટલે જૂની જે પ્રાઇમરીની આવે ને બુક, નાની એવી કિતાબ, એ લાવ્યા હતા હાઉઝર. થમ્બ્ડ એટ ધ એજીસ, અને એને કેમ વાંચી વાંચીને આમ એક જાતની છાપ પડી જાય ને, એ રીતે એ બુકની અંદર છાપ પડી ગયેલી. એન્ડ હી હેલ્ડ ઇટ ઓપન ઓન હિઝ નીઝ વિથ હિઝ ગ્રેટ સ્પેક્ટકલ્સ લાઈંગ એક્રોસ ધ પેજીસ, અને એ જે છે બુકને એણે એવી રીતે રાખી હતી કે બુકના પેજ ઉપર એણે પોતાના ચશ્મા મૂકેલા, બરાબર છે, અને એ કેવી રીતે બેઠા હતા, એન્ડ હી હેલ્ડ ઇટ ઓપન ઇન હિઝ નીઝ, પોતાના નીઝ જે હોય ને ઘૂંટણ, એવી જગ્યાએ એણે બુક રાખી હતી, અને એની ઉપર એણે, એના પેજ ઉપર એણે પોતાના ચશ્મા રાખેલા. વાઇલ આઈ વોઝ વોન્ડરિંગ વોટ ઇટ ઓલ, જ્યારે હું એવું વિચારતો હતો, મને નવાઈ લાગી રહી હતી, હું આશ્ચર્યથી વિચારી રહ્યો હતો કે આ બધું શું છે. એમ હેમલ માઉન્ટેડ હિઝ ચેર એન્ડ ઇન ધ સેમ ગ્રેવ એન્ડ જેન્ટલ ટોન વિચ હી હેડ યુઝડ ટુ મી સેડ, માય ચિલ્ડ્રન ધીસ ઇઝ ધ લાસ્ટ લેસન આઈ શેલ ગીવ યુ. જોયું, હવે આવે છે નામ એનું, કે આજે એમ હેમલ જે છે એ પોતાની ખુરશી પર બેસી ગયા હતા, અને ગ્રેવ એટલે ગંભીર, અને જેન્ટલ એટલે નમ્ર, ખૂબ જ એવો આમ વિનમ્રતાથી ભરેલો, રિક્વેસ્ટથી ભરેલો, એને જેન્ટલ કહેવાય, એવા અવાજમાં એ કે એણે અમને કહ્યું, શું કીધું, કે માય ચિલ્ડ્રન ધીસ ઇઝ ધ લાસ્ટ લેસન આઈ શેલ ગીવ યુ, આ હું તમને છેલ્લું લેસન આપી રહ્યો છું, છેલ્લું લેસન ભણાવી રહ્યો છું. ધ ઓર્ડર હેઝ કમ ફ્રોમ બર્લિન ટુ ટીચ ઓનલી જર્મન ઇન ધ સ્કૂલ્સ ઓફ એલઝેક એન્ડ લોરેન. જો હવે જર્મન લેંગ્વેજ જ શીખાડવાની વાત છે અહીંયા, કઈ લેંગ્વેજ, જર્મન લેંગ્વેજ, બરાબર. ફ્રેન્ચ લેંગ્વેજ હવે એ લોકો નાબૂદ કરી રહ્યા છે, એટલે કાઢી રહ્યા છે, એટલે એ કે હવેથી એ લોકોએ ઓર્ડર આવી ગયો છે કે તમને માત્ર ને માત્ર જર્મન લેંગ્વેજ જ ભણાવવામાં આવે, બરાબર. ધી
અને ખાસ કરીને ક્યાં વિદ્યાર્થી મિત્રો, જર્મન ઇન ધ સ્કૂલ્સ ઓફ એલ્ઝેક એન્ડ લોરેન. આ બે જે ડિસ્ટ્રિક્ટ જે છે એ પ્રુશિયન બરાબર છે એના હાથમાં જતા રહેલા, એટલે કે જર્મનીના લોકોના હાથમાં જતા રહેલા. એટલે આ બે જિલ્લાની જે સ્કૂલો હતી એમાં તો એ કે તમને હવે જર્મન જ શીખવાડવામાં આવશે, જર્મન લેંગ્વેજમાં જ ભણાવવામાં આવશે. ધ ન્યૂ માસ્ટર કમ્સ ટુમોરો, અને જે નવા જે સર જે છે બરાબર એ આવતીકાલે આવે છે. ધીસ ઇઝ યોર લાસ્ટ ફ્રેન્ચ લેસન, આઈ વોન્ટ યુ ટુ બી વેરી એટેન્ટિવ. અને આ એ કે તમારો છેલ્લો લેસન છે આવડો, આ જે પાઠ જે છે એ છેલ્લું છે અને તમે બધા ધ્યાનથી સાંભળો મને એવી હું આશા રાખું છું. વોટ અ થંડર ક્લેપ ધીસ વર્ડ્સ વેર ટુ મી. થંડર ક્લેપ એટલે આમ આશ્ચર્યથી ભરેલા, જેને કહેવાય ને કે એની ધારણા ન કરી હોય એવા મુસીબત ભરેલા એ કે કેવા શબ્દો હતા એ કે આ તો મારા માટે. ઓ ધ રેચીસ, દેટ વોઝ વોટ દે હેડ પુટ અપ એટ ધ ટાઉન હોલ. હા, એ કે ઓલા રેચીસ કે કેવા ખરાબ કે એ લોકોએ કેવું મૂક્યું હતું એ કે ટાઉન હોલમાં એણે જે મૂક્યા હતા ને હોર્ડિંગ્સ ટાઈપના, કે હવેથી તમને જર્મન લેંગ્વેજ ભણાવવામાં આવશે, એ બધું હવે એને યાદ આવે છે ઓથરને કે હા એ કે આવું તો કંઈક મેં કે જોયેલું. માય લાસ્ટ ફ્રેન્ચ લેસન, વાય આઈ હાર્ડલી ન્યૂ હાઉ ટુ રાઇટ, આઈ શુડ નેવર લર્ન એની મોર. માય લાસ્ટ ફ્રેન્ચ લેસન, ઓથર કહે છે, વિદ્યાર્થી મિત્રો મતલબ ફ્રેન્ડ્સ કહે છે બરાબર, કે આઈ હાર્ડલી ન્યૂ હાઉ ટુ રાઇટ, કે મને તો લખતાય નહોતું આવડતું, આઈ શુડ નેવર લર્ન એની મોર, અને મારે એ કે હવે વધારે શા માટે શીખવું જોઈએ કે આઈ મસ્ટ સ્ટોપ દેર, મારે ત્યાં ઊભા જ રહી જવું જોઈએ. ધેન ઓ હાઉ સોરી આઈ વોઝ ફોર નોટ લર્નિંગ માય લેસન્સ, ફોર સિકિંગ બર્ડ્સ એગ્સ ઓર ગોઈંગ સ્લાઇડિંગ ઓન ધ સાર. માય બુક્સ ધેટ હેડ સીમ્ડ સચ એ ન્યુસન્સ એ વાઇલ અગો, સો હેવી ટુ કેરી my grammar and my history of the saints were old friends now that I couldn't give up. હવે શું કહે છે, જો ઓથરને જ્યારે ભણાવવામાં આવતા ને વિદ્યાર્થી મિત્રો ત્યારે એ શું કહે છે કે ત્યારે હું બધું એ કે બહાર કે આ બર્ડ્સના એગ્સ ને એવું બધું જોઈ રાખતો, પછી સ્લાઇડિંગ કરવા જતો રહેતો, પછી મારી જે બુક જે છે ને એ તો મને આમ ન્યુસન્સ જ લાગતી, એટલે કે મને અવાજ ટાઈપ લાગતી, એટલે ઓલા વિદ્યાર્થીઓને કેમ ભણવામાં જાણે કંટાળો ચડતો હોય ને એવું લેખકને અહીંયા ઓથર મતલબ ફ્રાન્સને એવું થાય છે. આઈ મીન્સ ફ્રાન્સ, એ ભૂલતા નહીં બરાબર. હવે એ કે આ જે બુક જે છે એ હવે મારી તો જૂની મિત્ર થઈ ગઈ કે બરાબર, એટલે હવે તો હું કાંઈ એને હવે રાખવાનો છું નહીં. બટ આઈ કુડન્ટ ગીવ અપ, કે પણ હું એને મૂકી શકું એમય નથી. એન્ડ એમ હેમલ ટુ ધ આઈડિયા દેટ હી વોઝ ગોઈંગ અવે દેટ આઈ શુડ નેવર સી હિમ અગેઈન. અને જો એમ હેમલ નહીં તે કે જો કે હવે અત્યારે તો એ કે હું છેલ્લી વખત એને જોઈ રહ્યો છું, કારણ કે હવે તો આવતીકાલે તો એ જતા રહેવાના છે, કે તો હું એને જ છોડી શકું એમ ન હતો. એ વિચારે જ મને કેવો બનાવી દીધો, મેડ મી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ રૂલર એન્ડ હાઉ ક્રેન્કી હી વોઝ. ક્રેન્કી મીન્સ સ્ટ્રિક્ટ બરાબર, કડક, કે એ સાહેબ કેવા એ કે કડક હતા, અને એ જે હતા એની જે રૂલર હતી એ પણ કેવી વાગતી કે અમને મારતા ત્યારે. પણ એ કે અત્યારે તો એવો વિચાર આવે છે કે હવે છેલ્લી વાર છે આ, પછી તો આ સર દેખાવાના નથી. તો એ વિચારે મને બધું જ ભૂલવાડી દીધું કે એ સ્ટ્રિક્ટ હતા, એ પોતે રૂલર થી અમને ફટકારતા, એ બધું ભૂલવાડી દીધું. પુઅર મેન, ઇટ વોઝ ઇન ઓનર ઓફ ધીસ લાસ્ટ લેસન, ઇટ વોઝ ઇન ઓનર ઓફ ધીસ લાસ્ટ લેસન દેટ હી હેડ પુટ ઓન હિઝ ફાઇન સન્ડે ક્લોથ્સ. બરાબર ને, હવે એને સમજાણું જો ઓથરને, સોરી ફ્રાન્સને, કે હા એ કે આ જે છેલ્લો લેસન જે છે આજે એના માનવા એ કે આણે આ પહેર્યા છે આવા કપડાં, રાઈટ. એન્ડ નાવ આઈ અન્ડરસ્ટુડ, અને એ કે હવે મને સમજાણું, રાઈટ, એ લોકોનો છેલ્લો લેસન થવા જઈ રહ્યો છે. એન્ડ નાવ આઈ અન્ડરસ્ટુડ વાય
why the old man of the village were sitting there in the back of the room. અને હવે મને સમજાણું, કેમ કે ઓલા જે ઘરડા લોકો આવ્યા હતા ને, ઓલ્ડ મેન આવ્યા હતા, બરાબર, એ લોકો શા માટે કે આજે આવ્યા છે શાળાએ અને છેલ્લે શા માટે બેઠા છે, કે હવે મને સમજાણું. ઇટ વોઝ બીકોઝ દે વર સોરી ટુ, સોરી મીન્સ ઉદાસ, દુઃખી હતા, એ લોકોને અફસોસ હતો, બરાબર, ધેટ દે હેડ નોટ ગોન ટુ સ્કૂલ મોર, અને એ લોકો કોઈ દિવસ શાળાએ ન ગયા હતા, ગયા ન હતા, એનો અફસોસ એ લોકોને પણ હતો. એટલે કે એવું કદાચ બની શકે કે ભૂતકાળમાં આ લોકોને ભણાવવાની કોશિશ કરવામાં આવેલી હોય, પણ આ લોકો ભણ્યા હોય નહીં. ઇટ વોઝ ધેર વે ઓફ થેન્કિંગ અવર માસ્ટર ફોર હિઝ 40 years ઓફ ફેથફુલ સર્વિસ એન્ડ ઓફ શોઈંગ ધેર રિસ્પેક્ટ ફોર ધ કન્ટ્રી દેટ વોઝ ધેર નો મોર. જોયું ને, 40 વર્ષથી આપણે સમજી શકીએ છીએ, આ જે છે એલ્ઝેકની અંદર 40 વર્ષથી એમ હેમલ જે છે એ ટીચર રહ્યા છે, અને એણે 40 વર્ષ સુધી એ કોની સેવા કરી છે, એવા દેશની કે જે હવે એ લોકોનો રહેવા જઈ રહ્યો નથી, બરાબર, કેમકે આ કન્ટ્રી ઉપર તો જર્મન લોકોએ કબજો મેળવી લીધો છે. તો એવી વ્યક્તિને એ લોકો પોતે એક પોતાની જે ધે ધ વે ટુ શો ધેર રિસ્પેક્ટ, એ લોકોની રિસ્પેક્ટ દેખાડવા માટે એ લોકો આજે ક્લાસમાં આવ્યા છે. વાઇલ આઈ વોઝ થિંકિંગ ઓફ ઓલ ધીસ આઈ હર્ડ માય નેમ કોલ્ડ. હવે મૂળ તો શું થવાનું હતું કે આ ભાઈને પાસ્ટ પાર્ટિસિપલ પૂછવાના હતા, બરાબર છે ટીચર, એટલે હું જ્યારે એ કે આ બધું વિચારી રહ્યો હતો ને, ત્યારે મેં સાંભળ્યું કે મારું નામ લેવામાં આવ્યું. ઇટ વોઝ માય ટર્ન ટુ રિસાઇટ, અને હવે મારો વારો હતો આ બધું બોલવાનું. વોટ વુડ આઈ નોટ હેવ ગીવન ટુ બી એબલ ટુ સે દેટ ડ્રેડફુલ રૂલ ફોર ધ પાર્ટિસિપલ ઓલ થ્રુ, વેરી લાઉડ એન્ડ ક્લિયર એન્ડ વિધાઉટ વન મિસ્ટેક. હવે આ જે ફ્રેન્ડ્સ જે છે એવું વિચારે છે કે તો શું થયું એ, કે આ હવે પાસ્ટ પાર્ટિસિપલ કે હવે હું ન બોલું, કે મને ન આવડે, કે હું જોરથી ન બોલું, તો એ કે હવે શું એ, કેમ એ પોતે એવું માને છે કે હવે કોઈ અર્થ રહ્યો નથી. બટ આઈ ગોટ મિક્સ્ડ અપ ઓન ધ ફર્સ્ટ વર્ડ્સ એન્ડ સ્ટૂડ ધેર હોલ્ડિંગ ઓન ટુ માય ડેસ્ક માય હાર્ટ બીટિંગ એન્ડ નોટ ડેરિંગ ટુ લુક અપ. હવે આ ભાઈ તો પોતે બોલવા જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં તો પહેલાં જ શબ્દોમાં એ હી ગોટ મિક્સ્ડ અપ, એટલે કે એને ગોટાળો થઈ જાય છે, એને ગોટાળો થઈ ગયો, અને એ પોતે તો ત્યાં જ ઊભા રહે છે. હોલ્ડિંગ ઓન ટુ માય ડેસ્ક, એટલે કે મારી ડેસ્ક પકડીને, ઓલી જે બેન્ચ હોય ને એ બેન્ચ પકડીને કે હું તો ઊભો રહ્યો, અને મારું હાર્ટ જે છે હૃદય જોર જોરથી ધબકી રહ્યું છે, અને મારામાં હિંમત ન હતી ઊભા થઈને, મતલબ ઊંચે જોવાની. આઈ હર્ડ એમ હેમલ સેડ ટુ મી, અને મેં સાંભળ્યું, મેં એમ હેમલે મને કહ્યું, શું કહ્યું, આઈ વિલ નોટ સ્કોલ્ડ યુ, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, એ કે હું તને ઠપકો નહીં આપું, લિટલ ફ્રેન્ડ્સ, એ કે ફ્રેન્ડ્સ હું તને ઠપકો આપીશ નહીં, ખીજાઈશ નહીં. યુ મસ્ટ ફીલ બેડ ઇનફ, તને એ કે ખરાબ લાગ્યું જશે, એ કે સી હાવ ઇટ ઇઝ, જોઈ કે કેમ છે. એવરી ડે, હવે એના સિચ્યુએશનની વાત કરે છે. એવરી ડે વી હેવ સેડ ટુ અવર સેલ્ફ, વાહ આઈ હેવ પ્લેન્ટી ઓફ ટાઈમ, એ કે તને નથી આવડતું એની પાછળનું કારણ શું છે, કે જો દરરોજ એ કે આપણે આપણી જાતને કહીએ કે મારી પાસે તો પુષ્કળ સમય છે, આઈ વિલ લર્ન ઇટ ટુમોરો, હું એ કાલે શીખી લઈશ. આપણે પણ કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો ઘણી વખત, ખબર ને, કે આજે જે લેસન કરવાનું હોય, આજે જે દાખલો ગણવાનો હોય, સમ કરવાનો હોય, એ આપણે વી પુટ ઓફ ઇટ ટિલ ટુમોરો, રાઈટ, કે ભાઈ આજે નથી કરવું, કાલે કરશું, એ રીતે. એન્ડ નાવ યુ સી વેર વી હેવ કમ આઉટ, અને હવે એ કે તું જોઈ શકો છો આપણે ક્યાં પહોંચી ગયા છીએ. આ દેટ ઇઝ ધ ગ્રેટ ટ્રબલ વિથ અલ્ઝેક, શી પુટ્સ ઓફ લર્નિંગ ટિલ ટુમોરો. શું કહે છે કે આ જ એલ્ઝેક જે છે એની સાથેનું આ મોટામાં મોટો એ કે પ્રોબ્લેમ રહ્યો છે, કેમકે એલ્ઝેકના લોકોએ હંમેશા કામ બીજા દિવસ ઉપર ટાળ્યું છે.
Now those fellows out there will have the right to say to you, how is it? બરાબર, હવે એ કે વ્યક્તિઓને, ધોઝ ફેલોઝ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે, આ ધોઝ ફેલોઝ એટલે ઓલા જર્મન લોકો જે સોલ્જર્સ છે, પછી જે ટીચર આવવાનો છે ને એ લોકોને ભણાવવા માટે, કે એ લોકોને એવો રાઇટ મળી જશે, એવો હક મળી જશે કહેવાનો, કેમ આમ કેમ, હાઉ ઇઝ ઇટ યુ પ્રિટેન્ડ ટુ બી ફ્રેન્ચમેન એન્ડ યેટ યુ કેન નાઇધર સ્પીક નોર રાઇટ યોર ઓન લેંગ્વેજ. હવે એ કે એ લોકો જ કહેશે કે આમ કેમ કેમ, તું તમે લોકો એ કેવો દાવો કરો છો કે તમે ફ્રેન્ચ લોકો છો, ફ્રેન્ચ જાણો છો એ કેમ, પણ તમે તો એ કે નથી કાંઈ ફ્રેન્ચ બોલી શકતા નથી કે લખી શકતા નથી એ કેમ. બટ યુ આર નોટ ધ વર્સ્ટ પુઅર લિટલ ફ્રાન્સ, વી હેવ ઓલ અ ગ્રેટ ડીલ ટુ રિપ્રોચ અવર સેલ્સ વિથ. શું કહે છે એ બધા એ કે તને કહેશે કે તું તો તારી જાતને એવો દાવો કરો છો કે ફ્રેન્ચ મેન છો તું તો, પણ તને તો ફ્રેન્ચ લખતાય નથી આવડતું કે વાંચતાય નથી આવડતું, પણ યુ આર નોટ ધ વર્સ્ટ, એ કે શું કહે છે કે પણ તું જેટલો એ કે આની માટે નથી જવાબદારી, કેમ, વી હેવ ઓલ અ ગ્રેટ ડીલ ટુ રેપ્રોચ અવર સેલ્સ વિથ, અને આપણે બધા એ કે આપણી જાતને એ કે ઠપકો આપવાનો છે આ માટે. હવે એ કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે એમાં, કઈ કઈ સિચ્યુએશન હોય છે એ કહે છે. જો હેમલ, યોર પેરેન્ટ્સ વેર નોટ એન્ઝસ ઇનફ ટુ હેવ યુ લર્ન. બરાબર, હવે તારા જે માતા પિતા હતા એ એટલા બધા તારી માટે એન્ઝસ ન હતા, એટલે કે કેરફુલ ન હતા કે તને એ સ્કૂલે મોકલે અને તને સરખી રીતે ભણાવે. દે પ્રિફર ટુ પુટ યુ ટુ વર્ક ઓન અ ફાર્મ ઓર એટ ધ મિલ્સ સો એઝ ટુ હેવ અ લિટલ મોર મની. એન્ડ આઈ, હવે એ લોકોએ શું કર્યું હતું તારા માતા પિતાએ, કે તને ફાર્મ ઉપર કામે મોકલી દીધો કે જેથી કરીને તું થોડા ઘણા પૈસા કમાઈ શક, અને હું એ કે આઈ હેવ બીન ટુ બ્લેમ ઓલ્સો, અને એ કે વાંક મારો એ છે. હેવ આઈ નોટ ઓફન સેન્ટ યુ ટુ વોટર માય ફ્લાવર્સ ઇન્સ્ટેડ ઓફ લર્નિંગ યોર લેસન્સ. એ કે એમાં વાંક મારો એ છે એ કે એમ હેમ એટલે એવું સ્વીકારે છો એ કે શું મેં તને ઘણી વાર નહોતો મોકલ્યો એ કે આ ફૂલોને પાણી પાવા માટે, પીવરાવવા માટે. બરાબર છે, તારું લેસન તું કર, એની બદલે હું તને બગીચામાં મોકલી દેતો કે ભાઈ જા તારે ભણવું નથી પણ બગીચામાં જઈને ફૂલોને પાણી પીવરાવ. એટલે કે વાંક તો મારો પણ છે. એન્ડ વેન આઈ વોન્ટેડ ટુ ગો ફિશિંગ ડીડ આઈ નોટ જસ્ટ ગીવ યુ એ હોલિડે. અને જ્યારે મારે ફિશિંગ કરવા જવું હોય ત્યારે એ કે હું તને એ કે હોલિડે આપી દેતો ને, એ કે રજા આપી દેતો તમને લોકોને કે જાઓ ભાઈ આજે તમારે રજા છે. ધેન ફ્રોમ વન થિંગ ટુ અનધર મિસ એમ હેમલ વેન્ટ ઓન ટુ ટોક ઓફ ધ ફ્રેન્ચ લેંગ્વેજ સેઇંગ ધેટ ઇટ વોઝ ધ મોસ્ટ બ્યુટિફુલ. હવે શું કહે છે, એક પછી એક પછી એક શું કરે છે, ફ્રોમ વન થિંગ ટુ અનધર, એમ કરતાં 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 એમ હેમલ જે છે એ વાતો કરી જાય છે, અને પછી એ ફ્રેન્ચ લેંગ્વેજની વિશે વાતો કરે છે, અને શું કહે છે કે ઇટ વોઝ મોસ્ટ બ્યુટિફુલ, એટલે કે તે સૌથી સુંદર. અહીંયા આપણને આ નકશો બતાવ્યો છે, વી હેવ બીન ગિવન મેપ ઓવર હિયર, યુ કેન ગો થ્રુ ઇટ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પ્લેસ. સી ધીસ ઇઝ ફ્રાન્સ, યુ કેન સ્ટડી ઇટ એટ યુ નો ડ્યુરિંગ યોર લેઝર ટાઈમ. ઓકે, યુ શુડ ટેક અ લુક એટ ધીસ મેપ. શું કહે છે ફ્રેન્ચ લેંગ્વેજ વિશે, કે સૌથી બ્યુટિફુલ લેંગ્વેજ છે. કેવી લેંગ્વેજ છે ફ્રેન્ડ્સ? મોસ્ટ બ્યુટિફુલ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ, ધી ક્લિયરેસ્ટ, ધી મોસ્ટ લોજિકલ, ધેટ વી મસ્ટ ગાર્ડ ઇટ અમોંગ અસ એન્ડ નેવર ફોરગેટ ઇટ. એ કે એ એટલી સુંદર ભાષા છે કે આપણે એનું પ્રોટેક્ટ કરવું જોઈએ અને આપણે એને કોઈ દિવસ ગુમાવવી જોઈએ નહીં, એને ભૂલવી જોઈએ નહીં. Because when a people are enslaved, as long as they hold fast to their language, it is as if they had the key to their prison. હવે જ્યાં સુધી લોકો ગુલામ લોકો હોય ને, વિદ્યાર્થી મિત્રો જે ગુલામ, બરાબર, એ લોકો પોતાની ભાષા જાણતા હોય ને ત્યાં સુધી કે જાણે કે જેલની ચાવી એની પાસે છે એવું ઈ કે લાગે, કેમકે એને એની મધર ટંગનું નોલેજ જો ન હોય તો એ આગળ ક્યાંય જઈ શકે નહીં. અહીંયા કહેવાનો મતલબ એમ થયો.
Then he opened a grammar and read us our lesson. I was amazed to see how well I understood it. હવે આટલું કહીને એણે તો એની પોતાની ગ્રામર બુક ખોલી અને એમાંથી અમને એક લેસન વાંચી સંભળાવ્યો અને મને તો ખૂબ જ નવાઈ લાગી. I was amazed to see how well I understood. કે આ બધું મને કેટલું સરસ સમજાઈ ગયું કે જોઈને જાણીને મને તો બહુ નવાઈ લાગ્યું. All he said seemed, શું કહે છે, all he said seemed so easy. કેવું લાગ્યું એને? So easy, હા, so easy. ટીચરે એમ હેમલે એને જે કાંઈ ભણાવ્યું ને એ બધું એ કે જોઈને, મતલબ એ બધું શું કહેવાય, સાંભળીને એને તરત સમજાઈ ગયું અને એટલું બધું ઇઝી લાગ્યું કે ખૂબ જ ઇઝી લાગ્યું. આઈ થિંક ટુ ધેટ આઈ હેડ નેવર લિસન સો કેરફુલી એન્ડ ધેટ હી હેડ નેવર એક્સપ્લેન એવરીથિંગ વિથ સો મચ પેશન્સ. અને મને એવું લાગ્યું એ વખતે કે જાણે કે એણે કોઈ દિવસ કે મેં એ જે ભણાવતા હોય ને એને આટલું એ કે શાંતિથી કેરફુલી મેં કોઈ દી સાંભળ્યું નથી. અને મને એવું સામે એવું પણ લાગ્યું કે એણે પણ આવી રીતે પેશન્સથી કોઈ દિવસ ભણાવ્યું ન હતું. ઇટ સીમ ઓલમોસ્ટ એઝ ઇફ ધ પુઅર મેન વોન્ટેડ ટુ ગીવ અસ ઓલ હી ન્યૂ બિફોર ગોઈંગ અવે એન્ડ ટુ પુટ ઇટ ઓલ ઇન ટુ અવર હેડ્સ એટ વન સ્ટ્રોક. એટ વન સ્ટ્રોક એટલે એક સાથે, બરાબર, એક જ ધડાકે આપણે કહીએ ને કે આમ થોડીક વાર તો એવું લાગ્યું કે આ જે વ્યક્તિ જે છે એ અમને એના દિમાગમાં જે પણ કાંઈ છે બરાબર એ બધું જ એક સાથે કે આપી દેવા માંગે છે. આજે આ છેલ્લો દિવસ છે તો એને દિમાગમાં, મતલબ એને જેટલું આવડે છે એટલું એ કે અમને આપી દેવા માંગે છે, અમારા દિમાગમાં નાખી દેવા માંગે છે. આફ્ટર ધ ગ્રામર વી હેડ એ લેસન ઇન રાઇટિંગ. ધેટ ડે એમ હેમલ હેડ ન્યૂ કોપીઝ ફોર અસ રિટન ઇન અ બ્યુટિફુલ રાઉન્ડ હેન્ડ ફ્રાન્સ. બરાબર, હવે ગ્રામર પછી અમારે કયું લેસન હતું? રાઇટિંગની અંદર લેસન હતું. અને એ દિવસે એમ હેમલ જે છે એટલે કે ટીચર એનું નામ છે બરાબર, એના હાથ એની પાસે એ કે નવી કોપી હતી. રિટર્ન ઇન અ બ્યુટિફુલ રાઉન્ડ હેન્ડ, બરાબર, રાઉન્ડ હેન્ડમાં લખેલી નવી કોપી હતી ફ્રાન્સ લેંગ્વેજમાં. એલઝેક, ફ્રાન્સ, એલઝેક એવું લખેલું હતું. ધે લુક લાઇક લિટલ ફ્લેગ્સ ફ્લોટિંગ એવરીવેર ઇન ધ સ્કૂલ રૂમ હંગ ફ્રોમ ધ રોડ એટ ધ ટોપ ઓફ અવર ડેસ્ક. હવે એવું લાગ્યું જાણે કે એ જે બુક હતી ને નાની એવી, એ એવી લાગી કે ધે લુક લાઇક લિટલ ફ્લેગ્સ, ઓલા નાના નાના જે આવે ને ધજા, ફ્લેગ્સ એટલે ધજા, કે જે ફ્લોટિંગ થતી હોય એટલે કે ટીંગાતી હોય દરેક જગ્યાએ, સ્કૂલ રૂમની અંદર દરેક જગ્યાએ ટીંગાઈ રહી હોય એવું. હંગ ફ્રોમ ધ રોડ એટ ધ ટોપ ઓફ અવર ડેસ્ક, બરાબર, અને અમારી જે ડેસ્ક હોય એમાં પણ એ કે એ લટકાઈ રહી હોય એવું લાગતું હતું. યુ આઉટ ટુ હેવ સીન હાઉ એવરી વન સેટ ટુ વર્ક એન્ડ હાઉ ક્વાઇટ ઇટ વોઝ. અને તમારે એ પણ જોવું પડે કે દરેક જણ કેવા કામે લાગ્યા હતા અને કેટલી કે શાંતિ હતી એ દિવસે, બરાબર, સ્કૂલની અંદર કેટલી શાંતિ હતી ક્લાસની અંદર. ધ ઓનલી સાઉન્ડ વોઝ ધ સ્ક્રેચિંગ ઓફ ધ પેન્સ ઓવર ધ પેપર. વન્સ સમ બીટલ્સ ફ્લ્યુ ઇન બટ નો બડી પેઇડ એની એટેન્શન ટુ ધેમ, નોટ ઇવન ધ લિટલેસ્ટ વન્સ હુ વર્ક રાઇટ ઓન ટ્રેસિંગ ધેર ફિશ બુક્સ એઝ ઇટ ધેટ વોઝ ફ્રેન્ચ ટુ. એઝ ઇફ ધેટ વોઝ ફ્રેન્ચ ટુ. હવે એ દિવસે ખૂબ જ શાંતિ હતી, રાઈટ. કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વ્યક્તિ કોઈ બીજી તરફ ક્યાંય નજર રાખી રહ્યો ન હતો. અને જે બહારની સાઈડ જે નાનું એવું જે ગમે એ વસ્તુનો અવાજ આવે, બરાબર, બીટલ્સ જે છે એ જે બીટલના પાન જે એ ઉડતા હોય તો એની તરફ પણ એ નજર ન નાખે, બધાએ ન નાખી એ દિવસે. બધા જ પોતપોતાના કામમાં ઓતપ્રોત હતા અને નાના જે બાળકો હતા, નાના વ્યક્તિઓ એ પણ જાણે કેમ એની ફિશ બુક
એ લોકો ટ્રેસ કરી સોરી ફિશ હુક્સ છે આ ફિશ હુક્સ ઇટ ઇઝ નોટ ફિશ બુક્સ યસ એ લોકો પણ એના ફિશ હુક્સને એ શું કરી રહ્યા હતા ટ્રેસ કરી રહ્યા હતા એની તરફ નજર રાખી રહ્યા હતા જાણે કે ફ્રેન્ચ હોય એ રીતે ઓન ધ રૂટ ધ ઇઝ ઇટ રૂટ સોરી રૂફ ઓન ધ રૂફ ધ પીજન્સ કૂડ વેરી લો કબૂતરો ધીરે ધીરે અવાજ કરી રહ્યા હતા એન્ડ આઈ થોટ ટુ માય સેલ્ફ વિલ ધાઈ મેક ધેમ સિંગ ઇન જર્મન ઇવન ધ પીજન્સ હવે કબૂતરો ગુટરગુ કરી રહ્યા હતા ને એટલે ત્યારે મેં વિચાર્યું કે વિલ ધે મેક ધેમ સિંગ ઇન જર્મન ઇવન ધ પીજન્સ ત્યારે મને એવું લાગ્યું કે આ જર્મન લોકો અમને તો એ કે જર્મન ભણાવશે ઓકે પણ એ કે શું આ કબૂતરોને એ કે જર્મનમાં ગવડાવશે એ કે એ લોકો જે સિંગ કરે છે એ વેન એવર આઈ લુક્ડ અપ ફ્રોમ માય રાઇટિંગ આઈ સો એમ હેમલ સિટિંગ મોશનલેસ ઇન હિઝ ચેર એન્ડ ગેઝિંગ ફર્સ્ટ એટ વન થિંગ ધેન એટ અનધર એઝ ઇફ હી વોન્ટેડ ટુ ફિક્સ ઇન હિઝ માઇન્ડ જસ્ટ હાઉ એવરીથિંગ લુક્ડ ઇન દેટ લિટલ સ્કૂલ રૂમ હવે જ્યારે જ્યારે એ કે મારે આજે ફ્રાન્સ જે છે એ એમ કહે છે કે જ્યારે જ્યારે મારી નજર એ કે ઉપર ગઈ ને મેં આમ લખતા આમ ઉપર જોયું તો એમ હેમલ શું કરતા હતા સિટિંગ મોશનલેસ એટલે હલ્યા ચલ્યા વગર બેઠા હતા સ્થિર બેઠા હતા અને ગેઝિંગ ફર્સ્ટ એટ વન થિંગ એક વસ્તુની સામે જુએ અને પછી બીજી વસ્તુની સામે જુએ જાણે કંઈક એવું લાગતું હતું કે એ એના મનમાં કંઈક ફિક્સ કરવા માંગતા હતા ફેન્સી શું કહે છે ફેન્સી ફોર 40 યર્સ હી હેડ બીન ધેર ઇન ધ સેમ પ્લેસ શું લાગે છે એને એ કે 40 વર્ષથી એક જ જગ્યાએ હતા બોલો વિથ હિઝ ગાર્ડન આઉટસાઇડ ધ વિન્ડો એન્ડ હિઝ ક્લાસ ઇન ફ્રન્ટ ઓફ હિમ હવે એનું જે ગાર્ડન હતું બરાબર બધું એને નજર સમક્ષ લાગે છે દેખાય છે કે એ 40 વર્ષથી આ સ્કૂલની અંદર હતા એનો બગીચો એની સામે દેખાય છે બરાબર એનો ક્લાસ એની સામે એને દેખાય છે ઓકે સી હિયર નાવ વોટ હેપન્સ જસ્ટ લાઈક ધેટ એની જેમ જ ઓનલી ધ ડેસ્ક એન્ડ બેન્ચીસ હેડ બીન વોર્ન સ્મૂધ ધ વોલનટ ટ્રીઝ ઇન ધ ગાર્ડન વેર ટોલર એન્ડ ધ હોપ વાઇન દેટ હી હેડ પ્લાન્ટેડ હિમસેલ્ફ ટ્વિન્ડ અબાઉટ ધ વિન્ડોઝ ટુ ધ રૂફ જો આ બધા ફેરફાર થયેલા છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ડેસ્ક અને બેન્ચ હતી ને એ ઘસાઈ ગઈ હતી પછી વોલનટ ટ્રી એટલે ઓલું અખરોટનું ઝાડ હોય ને એ ગાર્ડનની અંદર એ ઊંચું થઈ ગયું હતું વધી ગયું હતું હોપવિન જે છે એ એક જાતની શું છે પ્લાન્ટ છે એ એણે ઉગાડ્યો હતો એ પણ હવે ટ્વિન અબાઉટ એટલે ગૂંચળું વળી ગયું છે એની છત તરફ હાવ ઇટ મસ્ટ હેવ બ્રોકન હિઝ હાર્ટ ટુ લીવ ઇટ પુઅર મેન ટુ હિયર હિઝ સિસ્ટર મૂવિંગ અબાઉટ ઇન ધ રૂમ અબાઉ પેકિંગ ધેર ટ્રંક્સ ફોર ધે મસ્ટ લીવ ધ કન્ટ્રી નેક્સ્ટ ડે હવે એની જે સિસ્ટર હતી એ પણ અત્યારે સામાન પેક કરી રહી છે બરાબર આ બધી જ વસ્તુ જે છે એ એના હૃદયને એના દિલને ખૂબ જ શું કરાય છે બ્રોકન કરી નાખ્યું એટલે કે એણે તોડી નાખ્યું એના દિલને કે આ બધી વસ્તુઓ એ કે હવે હું મૂકીને જઈશ આ મતલબ આવતીકાલે મારે જવું પડશે બટ હી હેડ ધ કરેજ ટુ હિયર એવરી લેસન ટુ ધ વેરી લાસ્ટ આફ્ટર ધ રાઇટિંગ વી હેડ અ લેસન ઇન હિસ્ટ્રી પણ એનામાં હિંમત હતી વિદ્યાર્થી મિત્રો જુઓ કે ભલે આ છેલ્લો દિવસ છે પણ હું દરેક લેસનને છેક સુધી છેવટ સુધી કે હું શું કરીશ સાંભળીશ અને અમારે રાઇટિંગ પછી હિસ્ટ્રીનો લેક્ચર હતો એન્ડ ધેન ધ બેબીઝ ચાન્ટેડ ધેર બા બા બી બો બુ બરાબર ડાઉન ધેર એટ ધ બેક ઓફ ધ રૂમ ઓલ્ડ હાઉઝર હેડ પુટ ઓન હિઝ સ્પેક્ટકલ્સ એન્ડ હોલ્ડિંગ હિઝ પ્રાઇમર ઇન બોથ હેન્ડ્સ સ્પેલ્ડ ધ લેટર્સ વિથ ધેમ પછી હિસ્ટ્રીનો લેસન હતો ઈ કેન ધેન ધ બેબીઝ ચાન્ટેડ ધેર બા બેબી બો બુ અને એ જ વખતે એ કે જે બેબીઝ એટલે નાના બાળકો હતા એ ચાન્ટ કરવા લાગી ગયા આ જે આપણે કેમ કક્કો શીખતા હોય એ રીતે અ આ બા બી બુ એ રીતે
Down there at the back of the room, old Hauser had put on his spectacles. હવે જે ઓલ્ડ હાઉઝર હતા એણે એના ચશ્મા પહેર્યા હતા અને એ જે પ્રાઇમર હતી ને એને હાથમાં રાખી હતી એણે બે અને એ સ્પેલિંગ વાંચવાની ટ્રાય કરી રહ્યા હતા. યુ કુડ સી દેટ હી ટુ વોઝ ક્રાઇંગ. તમે જોઈ શકો છો કે તે પણ રડી રહ્યા હતા. હિઝ વોઇસ ટ્રેમ્બલ્ડ વિથ ઇમોશન એન્ડ ઇટ વોઝ સો ફની ટુ હિયર હિમ દેટ વી ઓલ વોન્ટેડ ટુ લાફ એન્ડ ક્રાય. આ How well I remember it, that last lesson. હવે આ જે હાઉઝર હતા એ પણ રડી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો. એનો અવાજ જે છે એ ટ્રેમ્બલિંગ થઈ રહ્યો હતો, એટલે કે લાગણીવશ, બરાબર, લાગણીઓથી એ ધ્રુજી રહ્યો હતો. અવાજ એનો સ્થિર ન હતો અને એ કેટલું રમૂજભર્યું લાગતું હતું, બરાબર. અને અમને ઇટ વોઝ સો ફની ટુ હિયર હિમ દેટ વી ઓલ વોન્ટેડ ટુ લાફ એન્ડ ક્રાય, કે અમને એ જે કંઈ બોલતા હતા ને એ બહુ ફની લાગતું હતું અને અમે બધા જ શું કરવા માગતા હતા, હસવા માગતા હતા અને રાડો નાખવા માગતા હતા. મને એ છેલ્લું લેસન કે કેટલું યાદ રહી ગયું કે સરસ રીતે. ઓલ એટ વન્સ ધ ચર્ચ ક્લોક સ્ટ્રક 12. હવે શાળાનો સમય પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો, જો 12 વાગી ગયા છે. ધેન ધ એન્જલસ એટ ધ સેમ મોમેન્ટ ધ ટ્રમ્પેટ્સ, શું કહે છે, એટ ધ સેમ મોમેન્ટ ધ ટ્રમ્પેટ્સ ઓફ ધ પ્રુશિયન્સ રિટર્નિંગ ફ્રોમ ડ્રિલ સાઉન્ડેડ અંડર અવર વિન્ડોઝ. 12 વાગ્યા છે ઘડિયાળમાં, ચર્ચની ઘડિયાળમાં, અને એ સમયે પ્રુશિયન સોલ્જર્સ જે છે એ બધા આવી રહ્યા છે એની ડ્રિલ એટલે કે એની કવાયત એક્સરસાઇઝ કરીને, પરેડ કરીને. એમ હેમલ સ્ટુડ અપ વેરી પેલ ઇન હિઝ ચેર. I never saw him look so tall. અને એમ હેમલ જે છે એ ઊભા થાય છે એની ખુરશી ઉપર, ખૂબ જ ઉદાસ દેખાય છે. પેલ એટલે ઉદાસ, નિરાશ, અને એ હવે અત્યારે એને ટોલ દેખાય છે, ઊંચા દેખાય છે. મેં નહીં કે કદી આટલા ઊંચા જોયા જ ન હતા. My friend said he I but something choked him. He couldn't go on. એ કંઈક બોલવા માગતા હતા પણ કોઈકે એને અટકાવી દીધા. કોઈકે એટલે એને કંઈક પ્રસંગ યાદ આવ્યો, એને કંઈક આપણે એમ કહીએ ને કે લાગણીવશ થઈ ગયા, ચોક થઈ ગયો એનો અવાજ, એટલે બોલી શક્યા નહીં. ધેન હી ટર્ન ટુ ધ બ્લેકબોર્ડ, ટુક અ પીસ ઓફ ચોક એન્ડ બેરિંગ ઓન વિથ ઓલ હિઝ માઇટ હી રોટ એઝ લાર્જ એઝ હી કુડ. બેરિંગ ઓન વિથ ઓલ હિઝ માઇટ એટલે કે એની બધી શક્તિ તાકાત ભેગી કરીને એણે બોર્ડ પર લખ્યું, બ્લેકબોર્ડ ઉપર. શું લખ્યું એણે વિદ્યાર્થી મિત્રો? વાઇવ લા ફ્રાન્સ અલવિદા. ધેન હી સ્ટોપ એન્ડ લર્ન હિઝ હેડ અગેઇન, સોરી લીન્ડ. ધેન હી સ્ટોપ, પછી ઊભા રહી ગયા, એન્ડ લીન્ડ હિઝ હેડ અગેઇન્સ્ટ ધ વોલ એન્ડ વિધાઉટ એ વર્ડ હી મેડ એ જેસ્ચર ટુ અસ વિથ હેન્ડ. સ્કૂલ ઇઝ ડિસમિસ્ડ, યુ મે ગો. ખૂબ જ ઉદાસ ચહેરે, બરાબર છે, ઉદાસ ચહેરે એણે વિદ્યાર્થીઓ સામે ફરીને કહ્યું કે સ્કૂલ પૂરી થઈ ગઈ છે, તમે હવે જઈ શકો છો. તો આવો કંઈક આ પાઠ હતો, ધ લાસ્ટ લેસન. આઈ હોપ કે તમને સમજાઈ ગયો છે આ લેસન. યુ હેવ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. સ્ટીલ યુ આર સપોઝ ટુ રીડ ઇટ વન મોર ટાઈમ એન્ડ આઈ એમ શ્યોર In second reading, you all will understand everything, whatever you could not understand in the first reading, right? And after this, Vidyarthi Mitro, ani tamare exercise je che, ani exercise tamare book ni andar lakhvani che, fair book ni andar, barabar che? Understanding the text, ટોકિંગ અબાઉટ ધ ટેક્સ્ટ, આના જે ક્વેશ્ચન આન્સર જે છે એ બધું તમારે ફેર બુકમાં, તમે યુ કેન ટેક ધ હેલ્પ ઓફ રેફરન્સ બુક ઓલ્સો, રાઈટ. રેફરન્સ બુકનો પણ તમે શું કહેવાય, યુ કેન યુઝ ઉપયોગ કરી શકો છો. અને આમાં જે પ્રશ્નો આપ્યા છે એ તો બધા લખાઈ જવા જોઈએ, રાઈટ. સો નાવ વી વિલ મીટ ઇન 26th લેક્ચર. મે બી આ 25મો લેક્ચર હતો, બરાબર ને, અને જો કદાચ 25મો નહીં હોય તો 26મો હશે, તો આપણે નેક્સ્ટ લેક્ચર 27મો હશે, અને જો આ 25મો છે તો નેક્સ્ટ લેક્ચર આપણો 26મો રહેશે, બરાબર છે. ઓકે, સો વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર એન્ડ વી વિલ સ્ટાર્ટ ધ લેસન નંબર 2. ઓકે, સો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.